અમદાવાદ એનસીસી હેડક્વાર્ટર ખાતે એનસીસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રાજ્યના વડોદરા, રાજકોટ, વલ્લભ વિદ્યાનગર, જામનગર સહિત કેડેટોએ ભાગ લીધો હતો. અમદાવાદ ખાતે નેશનલ કેડેટ્સ કોર્પ ડે એનસીસી ડેની ઉજવણીના ભાગરૂપે એનસીસી ગ્રુપ હેડક્વાર્ટર્સ અમદાવાદમાં લો ગાર્ડન ખાતે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા. બે ભાગમાં વિભાજિત કાર્યક્રમમાં વહેલી સવારે રાજકોટ એનસીસી ગ્રુપ કમાન્ડરની આગેવાનીમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, વલ્લભ વિદ્યાનગર અને જામનગરથી ઉપસ્થિત એનસીસી કેડેટ્સ દ્વારા અતિ સુંદર પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેડેટ્સના બેન્ડ દ્વારા આ કાર્યક્રમમાં અતિ ભવ્ય પરફોર્મન્સ આપી સર્વેને આશ્ચર્યચકિત કરી દીધા હતા. અને હું એસએમટી એમજી પટેલ સૈનિક સ્કૂલ માંથી આવું છું. જે રીતે આપનું સિલેક્શન થયું છે, કયા પ્રકારની તૈયારીઓ રહેશે? તૈયારીઓને જોઈએ તો કોમ્પિટિશન તો બહુ જ ટફ હતું અમારું. ઘણા બધા ગ્રુપમાંથી બેસ્ટ કેડેટ્સ આવેલા હતા. એની જોડે ફાયરિંગનું કોમ્પિટિશન હતું, રિટર્ન ટેસ્ટમાં સર્વિસ સબ્જેક્ટ્સ, કોમન સબ્જેક્ટ્સ, પછી ડ્રિલ જે મેઇન કહેવાય છે, એના બધા કોમ્પિટિશન હતા. અને ફ્યુચરમાં પણ બહુ જ ટફ રહેવાનું છે અમારા માટે. ખાસ કરીને આજે એનસીસી ડે છે, ત્યારે શું સંદેશો આપશો? વિવિધ શહેરોમાંથી ઉપસ્થિત કેડેટ્સ દ્વારા વિવિધ સુશોભન કરી સમાજ અને સેના માટે સંદેશ આપતા ચિત્ર બનાવી તેનું માર્ગદર્શન અને સંદેશા આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત ગ્રુપ કમાન્ડર દ્વારા તેમના કાર્યમાં ઉત્તીર્ણ થયેલ યુવા કેડેટ્સ તેમજ સેવા આપનાર કર્મીઓને પુરસ્કાર તેમજ મેડલ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. કેડેટ્સ દ્વારા તેમના બનાવેલ મોડેલનું પ્રદર્શનનો ચિતાર ઉપસ્થિત અધિકારીઓને આપવામાં આવ્યો હતો. સાંજે બીજા ભાગમાં ઉપસ્થિત રહેનાર શિક્ષણમંત્રી ચુડાસમાને તેમને આગમન પર ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમને ફ્લેગ એરિયાની ટ્રકમાં જાણકારી આપવામાં આવી હતી અને પછી એક સાંસ્કૃતિક કાર્યક્રમ તેઓ સહભાગી થયા હતા. મંત્રીએ આ યાદગાર દિવસ પર એનસીસીના યુવાન કેડેટ્સને દેશ માટે સતત સેવા આપવા બદલ અભિનંદન આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે રાષ્ટ્ર નિર્માણ વિચારો, કાર્ય અને ભવિષ્યની યોજનાનો એક પ્રકારનો સમન્વય છે. ગુજરાત, દમણ, દીવ અને દાદરાનગર અને નગર હવેલીનું એનસીસી ડાયરેક્ટર આદિશ્યામા મોખરે છે. મંત્રીએ એનસીસીના ઉત્કૃષ્ટ કેડેટ્સનું મેડલ અને એવોર્ડથી સન્માન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાત, દમણ, દીવ અને દાદરાનગર હવેલી એનસીસી ડાયરેક્ટરેટ 5 ગ્રુપનું પ્રતિનિધિત્વ કરતું સિનિયર અને જુનિયર ડિવિઝન પરેડમાં સામેલ થયું હતું, જેની સમીક્ષા એડિશનલ ડાયરેક્ટર જનરલ એનસીસી મેજર જનરલ રોય જોસેફે કરી હતી. આ વર્ષે 2019 દરમિયાન એનસીસી કેડેટ્સ હૃદયપૂર્વક સ્વચ્છતા અભિયાન, સ્વચ્છ ભારત યાત્રા, કર્મભૂમિથી જન્મભૂમિ, સાયકલ અભિયાન, મોટરસાયકલ રેલી, સેલિંગ રિગેટામાં સામેલ થયા હતા, તેમજ ડિજિટલ સાક્ષરતા, યોગ, રક્તદાન કેમ્પો અને રસીકરણ કાર્યક્રમ વગેરે જેવી સરકારની વિવિધ પહેલો વિશે જાગૃતિ લાવવામાં સારી એવી ભૂમિકા અદા કરી હતી. એનસીસીની વિવિધ પ્રકારની કામગીરી અને વિવિધતાસભર અભ્યાસક્રમ સ્વવિકાસ માટે યુવાનોને વિશિષ્ટ તક પ્રદાન કરે છે. ઘણા કેડેટ દેશની સેવા કરે છે તથા સંસ્થાને રમતગમત અને સાહસિક અભિયાનના ક્ષેત્રમાં તેમની નોંધપાત્ર સિદ્ધિઓ પર ગર્વ છે. તેમણે આ ક્ષેત્રમાં અનેક ઇનામો, ચંદ્રકો અને પુરસ્કારો મેળવ્યા છે. એનસીસી ભવિષ્યના જવાબદાર નાગરિકો તરીકે હાલની યુવા પેઢીને ઘડવા સતત પ્રયાસરત છે. ઉપસ્થિત એનસીસી કેડેટ્સ ભારે ઉત્સાહમાં જોવા મળી રહ્યા હતા. આજ જિસ તરહ સે એનસીસી ડે કી જિસ તરહ સે યહાં પે સેલિબ્રેશન હો રહા હૈ, ક્યા કહેંગે ઇસકે બારે મેં? આજ એનસીસી ડે મનાયા જા રહા હૈ. હમારે યહાં એનસીસી ડે કે સાથ સાથ ગુજરાત ઇન્ટર ગ્રુપ એનસીસી કોમ્પિટિશન જો રિપબ્લિક ડે કેમ્પ કે લીએ હોતા હૈ વો ભી સંપન્ન હુઆ હૈ. ઇસી ઓકેઝન પર સ્પેશલ વિશેષ સમારોહ યે હમને ઓર્ગેનાઇઝ કિયા હૈ. યે એનસીસી કે મોટો એકતા ઓર અનુશાસન કે લીએ હમે દેશ કે યૂથ કો યા દેશ કે યુવાઓ કો પ્રેરણા દેને કા સમય હૈ. એનસીસી ઉસકે લીએ બિલકુલ સહી ઓર્ગેનાઇઝેશન હૈ ઓર ગુજરાતમાં એનસીસી ને ઇસકે લીએ બહોત કામ કિયા હૈ. હમને તકરીબન
74,000 कैडेट्स पूरे प्रदेश में, तकरीबन 400 कॉलेज और 550 के करीब स्कूल्स में एनसीसी का जो फैलाव है, और अभी और भी ज़्यादा एक्सपेंशन हो रहा है। ये बच्चों को एनसीसी में आने का और देशभक्ति, एकता, अनुशासन और किसी भी फील्ड में या किसी भी क्षेत्र में जाकर लीडरशिप और अच्छा सिटीजनशिप बनने की प्रेरणा देता है। અને તેમને એનસીસીમાં જોડાવા બદલ ગર્વનો અનુભવ કરતા નજરે જોવા મળ્યા હતા. આ ઉપરાંત તેમના દ્વારા તેમના અનુભવને વ્યક્ત કરવામાં આવ્યા હતા. વિશાલ રાજપૂત, જેડએસટીવી, અમદાવાદ.